મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે સાતમા ધોરણના ગણિતનું બારમું પ્રકરણ બીજ ગણિતીય પદાવલીઓ ગણી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 12.3 સુધીની ગણતરી કરી લીધેલી છે. આજે આપણે પ્રથમ થોડું નવું શીખીશું, ત્યારબાદ સ્વાધ્યાય 12.4 અને આ પ્રકરણનું છેલ્લું સ્વાધ્યાય ગણીશું. તો ચાલો શરૂ કરીએ. હવે આપણે બીજગણિતીય પદાવલીઓ ગણી રહ્યા છે, તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે અથવા તો કઈ રીતે તેનો ઉપયોગ થઈ શકે છે તેના વિશે આજે આપણે સમજવાનું છે. તો કે આજે બીજગણિતીય પદાવલીઓ છે તેનો સૂત્ર અને નિયમો તરીકે ઉપયોગ થાય છે. પ્રથમ જોઈએ આપણે ભૂમિતિમાં. ભૂમિતિમાં આપણે ચોરસ અને લંબચોરસની પરિમિતિના સૂત્રો શીખી ગયા છે. આ સૂત્રોમાં આજે પદાવલી છે એ કઈ રીતે ઉપયોગી થઈ શકે તે આપણે પ્રથમ સમજીએ. હવે જો લંબાઈ છે તેને આપણે L તરીકે લઈએ, તો આપણને ખ્યાલ છે કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ એટલે કે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુની લંબાઈ ગુણ્યા ત્રણ અથવા તો ત્રણે ત્રણ બાજુની લંબાઈનો સરવાળો થશે. હવે આપણે લંબાઈને શું લીધેલું છે, L લીધેલું છે, એટલે કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3L થશે. એ જ રીતે ચોરસ છે, ચોરસની પરિમિતિ બરાબર તો કે 4 ગુણ્યા બાજુની લંબાઈ, પરંતુ લંબાઈને તો આપણે L તરીકે લીધેલો છે એટલે ચોરસની પરિમિતિ બરાબર શું થશે, 4L. એ જ રીતે પંચકોણ છે એની પરિમિતિ બરાબર 5 ગુણ્યા L. તો આ જ વસ્તુને આપણે આગળ વધારીએ તો શું થશે, તો કે કોઈ પણ બહુકોણ છે કેવો હોવો જોઈએ, તો કે તેની તમામ બાજુઓ સરખી હોય તો તેની પરિમિતિ બરાબર શું મળે આપણને, N ગુણ્યા L. આવું સૂત્ર આપણને મળશે, જ્યાં N શું છે, તો કે આપેલા બહુકોણના ખૂણાઓની સંખ્યા અથવા બાજુઓની સંખ્યા. એટલે કે આ જે છે અને કારણે આપણું કામ છે એ ઘણું બધું સરળ બની જશે. શેને કારણે, તો કે બીજગણિતીય પદાવલીઓને કારણે. આગળ વધીએ આપણે. હવે જોઈએ આપણે ક્ષેત્રફળમાં આપણને બીજગણિતીય પદાવલી ક્યાં મદદરૂપ થઈ શકશે. તો કે પ્રથમ જોઈએ ચોરસનું ક્ષેત્રફળ, એટલે આપણને ખબર છે કે લંબાઈ ગુણ્યા લંબાઈ, પરંતુ લંબાઈને તો આપણે L લીધો છે એટલે કે લંબાઈનો વર્ગ એટલે કે L નો વર્ગ છે એવું સૂત્ર આપણે મૂકી શકીએ. લંબચોરસનું ક્ષેત્રફળ પણ આપણને ખ્યાલ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈને L તરીકે અને પહોળાઈને B તરીકે લઈએ તો આપણને સૂત્ર શું મળશે, તો કે આપણને સૂત્ર મળશે L ગુણ્યા B. આવું સૂત્ર આપણને મળશે, જ્યાં B શું છે, તો કે લંબચોરસની પહોળાઈ છે. એ જ રીતે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ છે એના વિશે પણ આપણે જોઈ ગયા છીએ, એક દ્વિતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ. પાયાને આપણે B તરીકે લઈએ અને ઊંચાઈને H તરીકે લઈએ તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મળશે એક દ્વિતીયાંશ BH અથવા BH ના છેદમાં BA, એવું આપણને સૂત્ર મળશે. એટલે કે આ જે સૂત્રો છે એ યાદ રાખવા ઘણા બધા સરળ પડશે, એટલે કે બીજગણિતીય પદાવલી છે તેને કારણે આપણું કામ સરળ થઈ જશે. હવે આંકડાની પેટર્ન છે એના પણ થોડાક નિયમો છે, એક પછી એક જોતા જઈએ. જો પ્રાકૃતિક સંખ્યાને એન તરીકે કહીએ તો હવે
एन नी तरत पछी आवती संख्या शू मळे आपणे एन वत्ता एक तरत पहला नी संख्या शू मळशे आपणने एन ओछा एक मळशे। हवे आजे प्राकृतिक संख्या ने एन कहीए छे तो बे एन शू मळशे तो के बे की संख्या अने बे एन वत्ता एक ए शू मळशे आपणने एक ही संख्या એટલે કે આ જે તમામ વસ્તુઓ છે એ ખરેખર શું થઈ તો કે બીજ ગણિતીય પદાવલિયો થઈ n વત્તા 1 n ઓછા 1 2n 2n વત્તા 1 એટલે કે આપણું કામ છે આ પદાવલિયોને કારણે ઘણું બધું સરળ થાય છે। હવે એ જ રીતે ધારો કે ભાઈ બીજી એક પદાવલી લઈએ કે 3n तो शू बतावे तो के त्रण ना गुणक दर्शावे छे एन नी जग्याए आपणे एक मूकीए तो त्रण मळे बे मूकीशुं तो त्रण बे छ मळे एटले के त्रण नो आखो घड़ियो छे ए तैयार थई जशे। आ तमाम वस्तुओ छे ए बीजगणितीय पदावलियो छे। हवे भूमितिमां शू आ बीजगणितीय पदावली उपयोगी थशे तो के हा कई रीते तो के जोईए जो बाजुओनी संख्या एन होय एवो कोई पण बहुकोण होय तो तेना शिरोबिंदुमांथी एन ओछा त्रण जेटली बाजुओ होय ए बाजुमांथी त्रण बाद करिए तेटला विकर्ण छे दोरी शकाय छे। हवे कोई पण शिरोबिंदुमांथी दोरवामां आवेल विकर्ण छे ए बहुकोणने एक बीजा पर ओवरलेप न थता होय तेवा त्रिकोण में विभाजित करे छे एटले के कोई पण बहुकोण छे एने आपणे छेल्ले के मां फेरवीशुं त्रिकोणों में। हवे केटला त्रिकोण मळशे तो एना माटे तो के जे त्रिकोणो बनशे तेना विकर्णोनी संख्या छे जेटला विकर्णो बने तेना करता एक वधारे होय छे। हवे जो अही आज वस्तु ने छे आपणे पदावली तरीके दर्शावी होय तो केटला विकर्णो दोरी शकाय n ओछा 3 हवे त्रिकोण एक वधु एटले के n ओछा 3 वत्ता 1 एटले के त्रिकोण नी संख्या केटली मळशे आपणने n ओछा 2 त्रिकोण नी संख्या छे आपणने मळशे। आ तमाम वस्तुओ पण शुं छे तो के आ पण शुं छे बीजगणितीय पदावलियो छे। હવે આપણે જોઈએ સ્વાધ્યાય 12.4 બે જ દાખલા છે ટૂંકું સ્વાધ્યાય છે આપણે જોતા જઈએ। પ્રશ્ન પહેલો છે કે એક સરખા રેખાખંડોમાંથી બનાવેલ આંકડાની પેટર્નનું અવલોકન કરો। આવા અંકો છે એ ક્યાં જોયા હશે તમે તો કે તમે જો ઇલેક્ટ્રોનિક ઘડિયાળ છે કે કેલ્ક્યુલેટર છે તેમાં ઊભી દાંડીની મદદથી છે એ શૂન્યથી 8 અંકો છે શૂન્યથી 9 અંકો છે એ દર્શાવેલા હોય। આપણે પ્રથમ પેટર્ન જોઈએ જો અહીં અંક 6 બનાવેલો છે તો 6 બનાવવામાં અહીં કેટલી દાંડીનો ઉપયોગ થયો છે તો કે 1 2 3 4 5 અને 6। હવે આ રીતના બાજુમાં જ બીજો 6 હોય તો 6 2 12 6 2 12 અને એક દાંડી તો અહીં છે જ એટલે શું મળશે 11 16। હવે આ જે છે અને પેટર્ન તરીકે દર્શાવવું હોય તો શું મળશે તો કે જો 6 11 16 તફાવત શું છે તો કે 5 નો તફાવત છે 11 16 માંથી 11 જશે તો કેટલા મળશે આપણને 5 એટલે કે અહીં પેટર્ન જો જોવી હોય તો શું મળશે આપણને 5n વત્તા 1 મળશે। અંક 4 માટે એવી કઈ પેટર્ન મળશે 3n વત્તા 1 અંક 8 માટે શું મળશે તો કે 5n વત્તા 2 આવી આપણને પેટર્ન મળશે। હવે પ્રશ્ન એવો છે કે જો અહીં તો 3 3 જ આપ્યા છે તો 5 10 કે 100 અંકો રચવા હોય આ રીતના તો આવા કેટલા ટુકડાઓની જરૂર છે આપણને પડશે તે આપણે શોધવાનું છે। આપણે એક પછી એક છે એ લેતા જઈએ પ્રથમ અંક 6 લઈએ તો અંક 6 માટેની પેટર્ન શું છે
तो के 5n वत्ता 1 अही n बराबर छे ए शू मूकीए 5 5 आ रीतना अंको रचवा माटे n बराबर शू मूकीए आपणे 5 એટલે કે 5 गुणिया 5 वत्ता 1 5 गुणिया 5 25 25 वत्ता 1 26 मळशे 10 टुकड़ा रचवा होय तो n बराबर शू मूकीशुं आपणे 10 मूकीशुं आपणे એટલે કે 5 गुणिया 10 वत्ता 1 50 वत्ता 1 51 छे एक कुल अपने आवी दांडीओ जरूर पड़से अपन हवे 100 मूकीए आपणे n बराबर शू मूकीशुं 100 એટલે કે 100 टुकड़ा अथवा तो 100 अंको रचवा छे आपणे એટલે કે 5 गुणिया 100 वत्ता 1 એટલે કે 500 वत्ता 1 એટલે 501 આ થયું अंक 6 માટે अंक 4 માટે તો કે अंक 4 માટે પેટર્ન શું હતી તો કે 3n वत्ता 1 હવે આવા 5 4 રચવા હોય તો n બરાબર શું મૂકીશું આપણે 5 મૂકીશું એટલે આપેલ જે પેટર્ન છે તેમાં n ની જગ્યાએ આપણે 5 10 અને 100 એ વારાફરતી મૂકતા જઈએ એટલે 3 ગુણ્યા 5 વત્તા 1 5 3 15 15 માં 1 ઉમેરીશું તો 16 એટલે કે 5 આ રીતના 4 રચવા હોય તો 16 છે એ ટુકડાઓ જોઈશે આ જ વસ્તુ તમે દિવાસળીઓની લઈ અને તમે ચેક પણ કરી શકશો હવે 10 ટુકડા એટલે n બરાબર શું મૂકવાનું છે 10 મૂકવાનું છે એટલે કે 3 ગુણ્યા 10 વત્તા 1 એટલે કે 30 વત્તા 1 શું મળશે 31 100 ટુકડા અથવા તો 100 છે આ રીતના 4 બનાવવા છે મારે તો n બરાબર શું મૂકીશું 100 મૂકીશું એટલે 3 ગુણ્યા 100 વત્તા 1 300 વત્તા 1 301 આ રીતના અંક 8 રચવા માટેની પેટર્ન શું હતી તો કે 5n વત્તા 2 અહીં જો અહીં n બરાબર શું મૂકીશું આપણે 5 10 અને 15 મૂકી અને આ 8 રચવા માટે શેની કેટલા ટુકડાઓની જરૂર પડે છે આ જ વસ્તુ તમે થોડી વાર પહેલા કીધું તો તમે દિવાસળીની મદદથી પણ કરી શકશો આ 5 ગુણ્યા 5 વત્તા 2 5 ગુણ્યા 5 25 25 માં 2 ઉમેરીશું તો 27 10 આ રીતના 8 રચવા હોય તો n બરાબર 10 મૂકી દઈએ આપણે એટલે કે 5 ગુણ્યા 10 50 વત્તા 2 52 છે એ એટલા ટુકડા અથવા તો દિવાસળીઓ અથવા તો દાંડીઓ જોઈશે આપણે 100 આ રીતના 8 રચવા હોય તો n બરાબર શું મૂકીશું 100 મૂકીશું એટલે 5 ગુણ્યા 100 વત્તા 2 5 ગુણ્યા 100 500 500 વત્તા 2 502 છે એ કુલ ટુકડાઓ અથવા તો દાંડીઓ આપણને મળશે આ થયો પ્રશ્ન પહેલો આગળ વધીએ આપણે પ્રશ્ન બીજો આપણને કોષ્ટક આપેલું છે કોષ્ટકમાં પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું એમ 100 પદ સુધીનું આપેલું છે અહીં આપણને પેટર્ન પણ આપેલી છે અથવા તો પેટર્નને આપણે શું કહીએ છીએ પદાવલી પણ કહી શકાય છે હવે અહીં પહેલું પ્રથમ પદ શું મળે તો કે અહીં 1 મળે છે અહીં 3 5 7 9 હવે 10મો પદ 19 તો 100મું પદ છે એ આપણને આ 2n - 1 માં આપણે શું મળશે તો આ જે 100મું પદ શોધવું હોય તો n બરાબર આપણે જે પદ શોધવાનું હોય એ અંક છે આપણે લખવાનો છે એટલે કે 100મું પદ શોધવું છે એટલે n બરાબર 100 મૂકીશું કેમાં પદાવલીમાં એટલે કે 2 ગુણ્યા 100 ઓછા 1 2 ગુણ્યા 100 200 200 માંથી 1 જશે તો 199 એ આપણે કોષ્ટકમાં પણ કિંમત મૂકી દઈએ હવે જોઈએ બીજી પેટર્ન કે ભાઈ પ્રથમ પેટર્નમાં તો આપણે બે જ વસ્તુ એક જ વસ્તુ શોધવાની હતી હવે પછીનું જે બીજું છે એમાં આપણે 5મું 10મું અને 100મું પદ શોધવાનું છે પ્રથમ શોધીએ આપણે 5મું પદ પદાવલી શું આપેલી છે 3n વત્તા 2
पांचमू पद शोधवा माटे एन बराबर पांच मूकीए एटले पांच त्रण पंदर, पंदर में बे उमरीशु तो केटला मळशे आपणने सत्तर। एटले के पांचमू पद छे शुं मळशे सत्तर, ए पण आपणे कोष्टक में लखी नाखीए। दसमू पद शोधीए आपणे एटले के एन बराबर शुं मूकीशुं आपणे, दस मूकीशुं, त्रण गुणिया दस त्रीस, त्रण गुणिया दस त्रीस, त्रीस में बे उमरीशु तो શું મળશે આપણને બત્રીસ, એટલે કે દસમું પદ શું મળે બત્રીસ। હવે જોઈએ સોમું પદ, તો અહીં એન બરાબર શું મૂકીશું સો, એટલે કે ત્રણ ગુણ્યા સો વત્તા બે, ત્રણ ગુણ્યા સો ત્રણસો, ત્રણસો માં બે ઉમેરીશું તો ત્રણસો બે મળશે, એ પણ કોષ્ટકમાં લખી નાખીએ આપણે। પછી જોઈએ ત્રીજી પદાવલી, ચાર એન વત્તા એક આપેલું છે। પ્રથમ જોઈએ પાંચમું પદ, એન બરાબર શું મૂકી દઈએ આપણે પાંચ મૂકીએ, એટલે કે ચાર ગુણ્યા પાંચ વત્તા એક, પાંચ ચાર વીસ, વીસમાં એક ઉમેરીશું તો આપણને મળશે એકવીસ। દસમું પદ જોઈએ, એન બરાબર શું મૂકીશું દસ, ચાર ગુણ્યા દસ વત્તા એક, ચાર દસ ચાલીસ, ચાલીસમાં એક ઉમેરીશું તો એકતાલીસ, એ પણ કોષ્ટકમાં મૂકી દઈએ આપણે। સોમું પદ જોઈએ આપણે, એન બરાબર સો મૂકીએ એટલે ચાર ગુણ્યા સો ચારસો, ચારસોમાં એક ઉમેરીશું તો ચારસો એક છે આપણને જવાબ મળશે। હવે જોઈએ ચોથી પદાવલી, ચોથી પદાવલી છે શું સાત એન વત્તા વીસ। પ્રથમ પાંચમા પદ માટે એન બરાબર પાંચ, દસમા પદ માટે એન બરાબર દસ, અને સોમા પદ માટે એન બરાબર સો મૂકીશું આપણે। પ્રથમ પાંચમું પદ શોધીએ, સાત પાંચ પાંત્રીસ, પાંત્રીસમાં વીસ ઉમેરીશું તો ત્રીસ અને વીસ પચાસ, પંચાવન જવાબ મળશે આપણને। દસમું પદ સાત દસ સિત્તેર, અને સિત્તેરમાં વીસ ઉમેરીશું તો આપણને મળશે નેવું મળશે। સોમું પદ જોવું છે આપણે, એટલે કે સાત ગુણ્યા સો, સાત ગુણ્યા સો સાતસો, સાતસોમાં વીસ ઉમેરીશું તો શું મળે સાતસો વીસ। હવે જે છેલ્લો અને પાંચમી જે પદાવલી છે એમાં વર્ગ છે, આપણે ધીમે ધીમે જોતા જઈએ કે એમાં શું કરવાનું છે, એન વર્ગ વત્તા એક। હવે જો અહીં ચલનો વર્ગ છે એટલે આપણે જે પણ કિંમત મૂકીશું તે કિંમતનો પણ વર્ગ કરવો પડશે, એન બરાબર આપણે મૂકીએ પાંચ, એન બરાબર પાંચ, અહીં એન નો વર્ગ છે એટલે પાંચનો વર્ગ કરવો પડે આપણે, પાંચનો વર્ગ પચીસ, પચીસમાં એક ઉમેરીશું તો શું મળશે આપણને છવ્વીસ મળશે। દસમું પદ છે એ શોધવાનું છે, સોમું પદ તો ગણતરી કરીને જ આપેલી છે, એન બરાબર શું મૂકીશું આપણે દસ, અહીં એન નો વર્ગ છે એટલે દસ નો પણ વર્ગ થશે, દસ નો વર્ગ સો થશે, સો માં એક ઉમેરીશું તો શું મળશે આપણને એકસો એક, એ પણ આપણે કોષ્ટકમાં લખી દઈએ। એટલે કે આ જે પેટર્ન છે, આ જે પદાવલીઓ છે, આ જે છે જો પ્રથમ બે એન ઓછા એક, એક ત્રણ પાંચ સાત નવ, આ રીતના આપણે એકસો નવ્વાણું સુધી જો તમામ એકી સંખ્યાઓ છે, અહીં પાંચ આઠ, એટલે કે આ રીતના શ્રેણી બને છે અને આ શ્રેણીના પ્રશ્નો છે એ તમે આવતે વર્ષે જ્યારે એનએમએમએસ જેવી પરીક્ષા આપશો ત્યારે આવી શ્રેણીઓ છે એના આધારિત પ્રશ્નો છે પૂછાય છે। આ સાથે આપણે આ સ્વાધ્યાય 12.4 પૂરું કરીએ છીએ। હવે પછીના વિડીયોમાં આપણે નવું સ્વાધ્યાય પ્રકરણ 13 ઘાત અને ઘાતાંક શરૂ કરીશું, તો જ્યાં સુધી નવો વિડીયો અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો।